નજર કરીએ મહત્વના સમાચારો પર. વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. વન નેશન વન ઇલેક્શનને ભાજપે આવકાર્યું છે. ફોકસ ચૂંટણી પર નહીં પરંતુ વિકાસ પર થશે તેવું યમલ વ્યાસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. દેશના અજબો રૂપિયા પણ બચશે તેવું યમલ વ્યાસે નિવેદન આપ્યું. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે જે વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણીના જે મંજૂરી આપવામાં આવી છે, જે રામનાથ કોવિંદની કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી તેને સ્વીકારી અને આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને હવે એ લોકસભામાં શિયાળુ સત્રમાં મૂકવામાં આવશે એને ભારતીય જનતા પાર્ટી સહૃદયે આવકારે છે અને આના કારણે જે ઘણા બધા લાભ થવાના છે તે રાષ્ટ્રને લાંબા ગાળા સુધી આ લાભ આપતા મળતા રહેશે. એક તો જ્યારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઉભી થાય છે. હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ, પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બને.